એટલે મેં પસંદ નથી કર્યો, મને એકચ્યુઅલી પસંદ કરવામાં આવ્યો છે અમારા જે ડિરેક્ટર છે એમને, જે પ્રોડ્યુસર પણ છે અને સાથે એમની સાથે એમના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર શ્રી કેતનભાઈ સાથે સ્નેહેન્દ્રભાઈ, એ બધા મળી અને મને આમાં રજૂઆત અથવા તો સિલેક્ટ કર્યો છે. આ રોલ જે તમે અંદર કર્યો, તમને કેવો લાગ્યો? મને તો સારું જ લાગે ને, કારણ કે હું કરું તો મને તો ગમે જ નહીં. લોકોએ એટલે કે તમે લોકો જ્યારે જુઓ અને તમે મને વખાણો અથવા તો મારા વિશે બે શબ્દ કહો તો એ મને વધારે ગમશે. થેન્ક યુ. એમ કહું તો ચાલે કે એક્સાઇટમેન્ટ વિથ નર્વસનેસ, એટલે બટરફ્લાઈઝ પહેલેથી અઠવાડિયાથી ઉડવાના સ્ટાર્ટ ચાલુ થયા હતા, અત્યારે ચામરચીડિયા બની ગયા બધા ઉપર આવી ગયા છે. એટલે ટુ બી વેરી ઓનેસ્ટ, હું બહુ જ ખુશ છું પણ સાથે નર્વસ બી છું કે ભાઈ ઓડિયન્સ કેવો આને પ્રતિસાદ આપશે, તેના માટે હું વિચારું છું અને રિક્વેસ્ટ કરીશ કે ભૂલ ચૂક થાય તો માફ કરજો, આવનારા ટાઈમ પર હજુ વધુ સારું કરશો. આ મૂવીની અંદર જે તમે રોલ કર્યો છે એના વિશે કંઈક થોડું. આ રોલ બહુ ચેલેન્જિંગ હતો મારા માટે અને વિસ્તારથી કહીશ તો કદાચ એક કલાક નીકળી હશે કે કેટલી પ્રિપેરેશન્સ કરી છે અને શું કર્યું છે. પણ એમ કહું તો ચાલે કે એક એક્ટર માટે ડ્રીમ કમ ટ્રુ જેવો એક રોલ હતો. સેન્ટી અને મેન્ટલ બે કેરેક્ટર અલગ અલગ હતા, જે બંને કેરેક્ટરને મારે ડિફરન્શિએટ કરવા બહુ જરૂરી હતા. અને આજે પડદા પર જે મહેનત અને જે આટલા 9 થી 9 મહિનાની જે મહેનત છે આજે દેખાઈ રહી છે, એટલે આઈ થિંક ધીસ ઇઝ ધ ડ્રીમ કમ ટ્રુ રોલ ફોર મી. પ્રેક્ષકોને શું કહેશો? પ્રેક્ષકોને એટલું કહીશ કે બાબુભાઈ સેન્ટિમેન્ટલ જરૂરથી જોવા જાઓ, કારણ કે આ ફિલ્મ નહીં જોશો થિયેટરમાં તો તમે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી મિસ કરી રહ્યા છો, કારણ કે હવે સેન્ટી નહીં મેન્ટલ થવાનો વારો છે.